વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર પાઠ્યક્રમમાં સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રની ચર્ચા આપણે કરી રહ્યા છીએ બેટ સુધમાં આપણે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા એના લક્ષણો અને સામાજિક વ્યવસ્થાના પાંચ પાસાઓ જે હતા પેટા જૂથો ભૂમિકાઓ સામાજિક ધોરણો સાંસ્કૃતિક મૂલ્યો અને ધ્યેય આ પાંચે પાંચ પાસાઓની ચર્ચા કરી પાંચે પાંચ પાસાઓ મળી અને એક સામાજિક વ્યવસ્થાની રચના થાય છે સામાજિક વ્યવસ્થા જળવાય છે અને સામાજિક વ્યવસ્થા આગળ વધે છે ત્યાર પછીના પાઠનો બીજો મુદ્દો આપણે સામાજિક રચનાતંત્રનો ભણવાનો છે શરૂઆતમાં પાઠની શરૂઆતમાં આપણે સામાજિક રચનાતંત્ર વિશે વાત કરી હતી અહીંયા આપણે વિગતવાર એની વ્યાખ્યા એના લક્ષણો અને એ સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના છે એની કાર્યાત્મક જરૂરિયાતો અને રચનાતંત્રનું મોડેલ છે તે આપણે સમજશું સામાજિક રચનાતંત્ર એટલે કોઈ પણ સામાજિક વ્યવસ્થા રચનાતંત્રમાં આપણે વાત કરીએ કે જેવી રીતે આપણી શરીરની રચના અલગ અલગ અવયવોથી બને છે હાથ પગ નાક આંખ કાન મોઢું માથું દરેક અવયવો આખા સાથે મળી અને આપણા એક શરીરની રચના થાય છે એવી રીતે આખી સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના એ અલગ અલગ અવયવો અને એના અલગ અલગ રચનાતંત્રો છે દાખલા તરીકે આપણા હાથ છે તો આપણા શરીરનું એક રચનાતંત્ર છે આપણું મોઢું છે તો આપણા શરીરનું એક રચનાતંત્ર છે આપણા પગ છે તો એ પણ આપણા શરીરનું એક રચનાતંત્ર છે આવી રીતે સમાજ વ્યવસ્થાના પણ રચનાતંત્રો હોય છે અને તેના દ્વારા આખી સામાજિક રચના ગોઠવાતી હોય છે એમાં આપણે કુટુંબ લગ્ન ધર્મ શિક્ષણ આર્થિક વ્યવસ્થા કાનૂન વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા આર્થિક વ્યવસ્થા કાનૂન વ્યવસ્થા આ બધા જ્ઞાતિ વ્યવસ્થા આ બધા શું છે સમાજના રચનાતંત્રો છે આ બધા રચનાતંત્રો મળી અને એક આખી સામાજિક રચના અસ્તિત્વમાં આવે છે અલગ અલગ રચનાતંત્રો એકબીજા સાથે જોડાય અને એ સામાજિક રચના છે તે બને છે દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણું કોઈ પણ કુટુંબ છે એમાં અસ્તિત્વ છે જ્ઞાતિ છે આપણે કોઈ પણ લગ્ન સંસ્થા સાથે જોડાયેલા છે ધર્મ સંસ્થા સાથે જોડાયેલા છે શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા છે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા છે કાયદા કાનૂન વ્યવસ્થા સાથે જોડાયેલા છે આ બધા સામાજિક રચના તંત્રના અવયવો છે અને એ મળી અને એક સામાજિક રચના તૈયાર થાય છે વ્યાખ્યા આપણે જોશું તો સામાજિક રચનાતંત્ર એકબીજા ભાગો સાથે સંકળાયેલા ભાગોની વ્યવસ્થિત ગોઠવણી દાખલા તરીકે ઘર છે મકાન આપણે બનાવીએ તો એક ભૌતિક રચના છે પણ તેમાં પણ અલગ અલગ ચીજ વસ્તુઓ મળી અને આખું એક મકાન એ તૈયાર થાય છે અલગ અલગ રચનાતંત્રો મળીને જેમ કે ઈંટો છે રેતી છે સિમેન્ટ છે બારી દરવાજા લોખંડ વગેરે 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 એવી જ રીતે વર્ગખંડ છે સ્ટાફ રૂમ છે શાળાનો લેબોરેટરી લાઇબ્રેરી છે ઓફિસ છે પ્રાર્થના ખંડ આ બધા છે તે સાધનના રચનાતંત્રો કહી શકે હવે એની વ્યાખ્યા આપણે જોશું તો રોબર્ટ મર્ટન કહે છે શું કહે છે સામાજિક રચનાતંત્ર વિશે તો કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા અને ભૂમિકા
सामाजिक रचना એટલે દરજ્જા ભૂમિકા અને ધોરણનો સંબંધ રોબર્ટ મર્ટન નામના સમાજશાસ્ત્રીએ કર્યો છે. ત્રણ વાતો કીધી છે સામાજિક રચના. એક તો દરજ્જો ભૂમિકા અને ધોરણો. દરજ્જો એટલે કે આપણું સ્થાન, ભૂમિકા એટલે આપણા કાર્ય, અને ધોરણો એટલે નિયમ. આ ત્રણેય વાતો જે આપણું સ્થાન સમાજમાં છે એ સ્થાન પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ, અને એ કાર્યમાં શું કેવું ધોરણોને અનુરૂપ જે આપણે નિયમમાં આવે છે એ પ્રમાણે આપણે વર્તન વ્યવહાર કરીએ છીએ. હવે હું તમને કોઈ દાખલા તરીકે આપણે કુટુંબની વાત કરીએ ને તો કુટુંબમાં આપણો દરજ્જો શું એ સ્થાન પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ, અને જે કુટુંબના નિયમો છે તે પ્રમાણે વર્તન કરીએ છીએ. એટલે આખી કુટુંબ રચના છે તે અસ્તિત્વમાં આવતી હોય છે. દાખલા તરીકે કુટુંબમાં આપણા પિતા છે તો એ પિતાનો દરજ્જો છે સ્થાન, એ પિતા તરીકે શું છે બરાબર, તો એનું કાર્ય શું પિતાનું કાર્ય, તો કે કુટુંબની આખી આર્થિક જવાબદારી એની ઉપર હોય છે. ગુજરાન ચલાવવાની, પૈસા કમાવવાની, પણ એ પછી પૈસા કમાવવા એટલે કેવી રીતે, તો કે ચોરી કરવાની, લૂંટફાટ કરવાની ના, તો કે શું કરવાનું, કાર્ય કરવાનું, મહેનત કરવાની, વ્યવસાય કરવાનો. એ વ્યવસાય કરી ને પૈસા કમાવવા ને ગુજરાન ચલાવવા, તો ધોરણોમાં રહી અને ભૂમિકા ભજવવાની દરજ્જા પ્રમાણે એટલે આખી કુટુંબ રચના એવી રીતે છે તે એ તૈયાર થતી હોય છે. એવી રીતે લગ્ન સંસ્થા છે, ધર્મ સંસ્થા છે, આ બધી સામાજિક રચનાઓ છે. ત્યાર પછી વિદ્યુત જોશી વ્યાખ્યા આપે છે, તો કે સમાજમાં વ્યક્તિઓ છે તે દરજ્જા અને ભૂમિકા ભજવાય છે. આપણે એક કરતા વધારે દરજ્જા ભોગવીએ છીએ. અલગ અલગ સામાજિક સ્થાનો છે. આપણે ઘરની બહાર નીકળીએ તો આપણું સ્થાન બદલાય, પરિવારમાં સ્થાન બદલાય, શેરીમાં નીકળો સ્થાન બદલાય, ગામમાં નીકળીએ સ્થાન બદલાય. અલગ અલગ સ્થાનો અને પ્રમાણે આપણી ભૂમિકા છે તે પણ બદલાતી હોય છે, અને આ ભૂમિકા છે તે ચોક્કસ સંબંધમાં અમુક પરિસ્થિતિમાં ભજવાતી હોય છે. આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે, જેને સામાજિક રચના કહેવાય. આવી સામાજિક દરજ્જા પ્રમાણે આપણી જે વ્યવસ્થિત ભૂમિકા ભજવાય અને આખી સામાજિક રચના છે તે એ અસ્તિત્વમાં આવે. આ રીતે સામાજિક માળખું છે એક અમૂર્ત ઘટના છે. તેના એકમોમાં સમૂહ છે, સંસ્થા છે, સંગઠનો છે, મંડળ છે, આ બધાનો સમાવેશ થતો હોય છે. દરેક સમાજમાં વ્યક્તિને એકબીજા સાથે જોડવા માટે સંસ્થાકીય પ્રણાલી પણ વિકસાવેલી હોય છે. વ્યક્તિઓ જ્યારે સામાજિક દરજ્જાથી એકબીજા સાથે જોડાય ત્યારે તે સામાજિક માળખામાં રૂપાંતરિત થાય છે. દાખલા તરીકે અમારો દરજ્જો છે તે શિક્ષક, તમારો દરજ્જો વિદ્યાર્થી, તો આપણે દરજ્જાથી જોડાયેલા છીએ. જ્યારે દરજ્જાથી આપણે જોડાઈએ છીએ ત્યારે એક આખું સામાજિક માળખું તૈયાર થાય છે. શિક્ષણ સંસ્થા એમાં શું, તો કે વિદ્યાર્થી, શિક્ષક, પિયુન, કારકુન, આચાર્ય, મંડળ, આ બધા એક ચોક્કસ પ્રકારના દરજ્જાથી જોડાયેલા છે. એ દરજ્જા પ્રમાણે પોતાની ભૂમિકા ભજવે છે, અને એક આખું સામાજિક માળખું, એક શિક્ષણ સંસ્થાનું એક માળખું તૈયાર થાય છે. એવી રીતે કુટુંબનું માળખું છે તેમાં માતા, પિતા, દાદા, દાદી, કાકા, ભાઈ, બહેન, ભૈબા, દરેક આજે આપણા જે દરજ્જાઓનું જોડાણ છે એના દ્વારા આખું એક કુટુંબની રચના અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે કુટુંબ છે એક સામાજિક રચના છે.
જ્ઞાતિ છે તે પણ એક સામાજિક રચના છે હિન્દુ ધર્મમાં જ્ઞાતિ વ્યવસ્થા છે આપણે જે જે જ્ઞાતિ ના કુટુંબમાં આપણો જન્મ થાય તે જ્ઞાતિના આપણે સભ્ય બનીએ છીએ જ્ઞાતિનો દરજ્જો ધર્મનો દરજ્જો સ્ત્રી કે પુરુષનો દરજ્જો આપણને જન્મથી મળે જે જ્ઞાતિના પરિવારમાં આપણો જન્મ થાય તે જ્ઞાતિના આપણે સભ્ય થઈ પછી એ બદલે કે ભાઈ મારે તો આ જ્ઞાતિ છે મારે એ નથી એ જન્મથી છે અર્પિત દરજ્જો જેને જે ધર્મના કુટુંબમાં આપણો જન્મ થયો તે ધર્મના આપણે સભ્ય બનીએ છીએ સ્ત્રી કે પુરુષ એ પણ જન્મને આવતા રહે છે બરાબર એટલે એક કુટુંબ એક પ્રકારની સામાજિક રચના જેમાં માતા પિતા પતિ પત્ની આ બધા જે દરજ્જાઓ છે બરાબર પુત્ર પુત્રીના સંબંધો એ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે અને તેથી જ ગ્રામ એવી જ રીતે પછી ગ્રામ સમુદાય તો ગ્રામ સમુદાયમાં પણ તમે જોશો એક ગામ હશે તેમાં અલગ ધર્મ અને અલગ જાતિના લોકો છે તે વસતા હશે અને આખી ગામડાની રચના અને આખું અર્થતંત્ર છે તે જોવા મળે છે વિવિધ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓ છે તે ગામડામાં રહેતી હોય છે આવી રીતે આખું સામાજિક વ્યવસ્થા અને દરેક રચનાતંત્ર લગ્ન વ્યવસ્થા હોય ધર્મ વ્યવસ્થા હોય શિક્ષણ વ્યવસ્થા હોય કાનૂન વ્યવસ્થા હોય દરેક છે એ આ બધી શું છે આ બધી સામાજિક રચનાઓ છે સામાજિક રચનાઓ આ સામાજિક રચનાઓ મળી અને આખું સામાજિક રચનાતંત્ર આખું અસ્તિત્વમાં આવે છે ત્યાર પછી આપણે એના લક્ષણો જોઈશું કે ભાઈ સામાજિક રચનાતંત્રના લક્ષણો ત્રણ લક્ષણો સામાજિક રચનાના છે એમાં સૌથી પહેલું લક્ષણ છે કે સામાજિક દરજ્જાઓનો સમૂહ છે સામાજિક રચનાઓ છે તે સામાજિક દરજ્જાઓ દરેક સામાજિક રચના એમાં આપણા અલગ અલગ દરજ્જાઓ છે તે જોવા મળે છે એટલે દરજ્જાઓનો સમૂહ શા માટે કહેવાય છે તો કે એક વ્યક્તિ એક કરતા વધારે દરજ્જા ભોગવે છે એક વ્યક્તિ એક કરતા વધારે દરજ્જા ધરાવે છે એટલા માટે કહેવાય છે કે સામાજિક રચનાતંત્ર એ સામાજિક દરજ્જાઓનો સમૂહ છે કેવી રીતે તો કે દરજ્જાઓનો સમૂહ છે એ સામાજિક રચનાનો પ્રથમ સોપાન છે લક્ષણ છે કોઈ પણ રચનાતંત્ર છે તે વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે છે એ કુટુંબ સંસ્થા હોય ગાંધી સંસ્થા હોય ધાર્મિક સંસ્થા હોય એ દરેકની એક પોતાની એક દરજ્જાઓનો આખો ક્રમ ગોઠવાયેલો હોય છે કુટુંબ વ્યવસ્થા છે તો સૌથી વડેલ છે એનો દરજ્જો ઊંચો કહેવાય દાદા છે તો એ ઊંચો પછી પિતા પછી આપણા જે વડીલો છે એ પ્રમાણે આખા દરજ્જાઓનો એ સમૂહ કે સંસ્થાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આવા વિવિધ દરજ્જા હોવા જરૂરી છે જો આવા દરજ્જાઓ ન હોય જો આવું સ્થાન ન હોય ચોક્કસ સ્થાન ન હોય તો વ્યવસ્થા ટકી શકે નહીં આપણે સ્કૂલ ચલાવીએ તો કોઈને કોઈ જવાબદારી જ ન હોય તો કોઈ વ્યવસ્થા ચાલે ના ચાલે કુટુંબમાં પણ કોઈની કોઈ જવાબદારી ન હોય તો કુટુંબ વ્યવસ્થા અસ્તિત્વમાં રહે નહીં ટકી શકે નહીં એટલે દરેક જે દરજ્જાઓ છે એ હોવા જરૂરી છે કુટુંબમાં કોઈ પણ એક વડીલ હોવો જરૂરી છે કે જેનો આખા કુટુંબ પર પ્રભુત્વ શાળામાં આચાર્ય છે તો એનું આખી શાળા ઉપર સંચાલન અને સત્તા ચાલે અને એની દેખરેખ હેઠળ આખી સંસ્થા ચાલતી હોય છે તો આવા દરજ્જા ન હોય તો કોઈ વ્યવસ્થા છે તે ટકી શકે નહીં આપણે જ્ઞાતિમાં પણ તમે જોતા હશો ઘણી જ્ઞાતિમાં જ્ઞાતિ પણ છો કે આપણી જે જ્ઞાતિ છે એના રિવાજો પ્રમાણે આપણે એ રિવાજોનું પાલન કરવું પડે એ પાલન કરાવવા માટેના જ્ઞાતિ પણ છો ઘણી જ્ઞાતિ એ જ્ઞાતિના પાંચ વડીલો છે એ નક્કી કરે કે ભાઈ આપણી જ્ઞાતિના રિવાજોમાં પરિવર્તન કરવાનું છે તો એ નક્કી કરે એ પ્રમાણે આપણે વર્તન વ્યવહાર કરવો પડે આપણા ધર્મમાં જે લગ્ન પ્રથા છે એ પ્રમાણે આપણે વર્તવું પણ જે ધર્મમાં આપણે પાળીએ છીએ તે ધર્મના તહેવારો બને તેને આપણે અનુસરવું પડે તો આ બધા દરજ્જાઓ છે એ વિના
કોઈ પણ વ્યવસ્થા ટકી શકે નહીં અને દરજ્જા વિના એ શક્ય નથી એટલે જુદા જુદા દરજ્જાઓ ના શ્રમ વિભાજન દ્વારા સમૂહ કે સંસ્થા છે તે પોતાનો ધ્યેય છે તે પ્રાપ્ત કરી શકે છે કુટુંબમાં તમે જુઓ તો વૃદ્ધો છે તો એનું કામ ઓછું હોય યુવાનો છે તેને વધારે કામ કરવાનું બાળકો છે તેને અભ્યાસમાં ધ્યાન આપવાનું આવી રીતે છે એ દરજ્જાઓનું કરવું છે અને એને લીધે સંસ્થાનું ધ્યેય પ્રાપ્ત થતું હોય છે કુટુંબ સંસ્થા છે તો કુટુંબનો ધ્યેય શું તો કે ભાઈ કુટુંબના બધા સભ્યો હળી મળીને રહે પરિવાર સુખ શાંતિ અને સંપન્ન બને બધા હળી મળીને રહે તો કુટુંબનો આર્થિક વિકાસ થાય અને કુટુંબ આગળ વધે પણ એ ક્યારે દરેક સભ્ય છે તે પોતાના સ્થાન પ્રમાણે યોગ્ય કાર્ય કરે ત્યારે શિક્ષણ સંસ્થા આગળ ક્યારે આવે તો કે શિક્ષણ સંસ્થાથી જોડાય એ ટ્રસ્ટીથી માંડી અને વિદ્યાર્થી સુધી વાલી સુધી દરેક પોતપોતાનો જો ધ્યેય અને પોતાનો સ્થાન પ્રમાણે એ ભૂમિકા ભજવે કાર્ય કરે તો એ શિક્ષણ સંસ્થા છે તે પણ આગળ આવે દાખલા તરીકે આચાર્ય છે શિક્ષક વિદ્યાર્થી કારકુન સેવક આ બધા દરજ્જાઓથી શાળાની રચના થાય છે અને દરજ્જા વિના કશું શક્ય બને ને તમે અભ્યાસ માટે શાળાએ આવો પણ અમારા દરજ્જા પ્રમાણે અમે ભણાવીએ અને તમને કોઈ નિયમ કે શીખડાવ્યું આવો અને બેસીને ભાગી જાઓ તો શું આપણું જે શિક્ષણનું ધ્યેય છે એ સિદ્ધ થાય નહીં એટલે દરજ્જો હોવો જરૂરી છે સ્થાન વિના કોઈ પણ વ્યવસ્થા છે તે ટકી શકે નહીં બરાબર આપણા દેશમાં પણ તમે જુઓ તો કે સૌથી ઊંચું સ્થાન કોણ તો કે વડાપ્રધાન જરાક રાજ્યમાં તો કે મુખ્યમંત્રીનું સ્થાન જિલ્લામાં તો કે કલેક્ટરનું સ્થાન ગામમાં તો કે સરપંચ છે તે ગામનો વડો છે તો આ પ્રકારનો દરજ્જા છે એ દરજ્જા વિના કોઈ વ્યવસ્થા છે તે ટકી શકે નહીં તમારે દાખલા તરીકે કોઈ શાળામાં ડોક્યુમેન્ટ આપવા છે આવકનો દાખલો છે બીજા કોઈ તો એમાં સરપંચની સહી જોઈએ એનો દરજ્જો છે એનાથી આખી વ્યવસ્થા છે તે જળવાય બરાબર એટલે પેલું લક્ષણ એ છે કે સામાજિક દરજ્જાઓનો સમૂહ છે સામાજિક રચના પછી બીજું લક્ષણ દરજ્જોની ભૂમિકા સામાજિક ભૂમિકાઓનો સમૂહ એકદમ સરળ વાત સામાજિક રચના સામાજિક ભૂમિકાનો સમૂહ સ્થાન અને કાર્ય સ્થાન અને કાર્ય એકબીજા સાથે જોડાય ત્રીજું લક્ષણ છે તે સામાજિક ધોરણ જે વ્યાખ્યામાં વાત કીધી હોય છે રોબર્ટ મોર્ટન અહીંયા કહ્યું જશું દરજ્જા ભૂમિકા અને ધોરણોનો સંકુલ લક્ષણોમાં પણ દરજ્જાઓનો સમૂહ એટલે કે સ્થાન એ પ્રમાણે કાર્ય અને સામાજિક ધોરણ એટલે નિયમો પ્રમાણે કાર્ય કરવું સામાજિક ધોરણો પ્રમાણે કાર્ય દરજ્જા પ્રમાણે કાર્ય કરવું આવું છે એટલે દરજ્જો સ્થાન બદલે કાર્ય બદલે ઘરે જશો સ્થાન બદલશે કાર્ય બદલશે સ્કૂલે આવશો સ્થાન બદલશે કાર્ય બદલશે મિત્રો સાથે જશો સ્થાન બદલશે મિત્રોનો દરજ્જો કાર્ય બદલશે અને એની સાથે સામાજિક ધોરણો પણ આપણા બદલશે દાખલા તરીકે આપણે ઘરમાં જે વર્તન કરીએ બરાબર કુટુંબ અને મિત્ર કુટુંબ આપણો દરજ્જો છે તો કુટુંબમાં જે વર્તન કરશું તે આપણે મિત્રો સાથે નહીં કરીએ મિત્રો સાથે જે વર્તન કરશું હસી મજાક મસ્કરી ના ત્યાં આપણે ભાઈ બહેન માતા પિતા એ મર્યાદિત છે શાળામાં એ પ્રમાણે આપણે શું હતું તો કે શિસ્ત રહે જેના નિયમોમાં ચાલો મિત્રો મિત્રો વચ્ચેના નિયમો અલગ કુટુંબના નિયમો અલગ એના ધોરણો અલગ ધોરણો પ્રમાણે આપણે એ વર્તન કરતા હોઈએ છીએ એટલે સ્થાન બદલાય દરજ્જો બદલાય એટલે ભૂમિકા બદલાય સ્થાન બદલાય એટલે કાર્ય બદલાય અને એ કાર્ય પ્રમાણે આપણે નિયમો પ્રમાણે આપણે વર્તન કરવું પડતું હોય છે સામાજિક દરજ્જામાં જોઈએ તો સામાજિક દરજ્જા ભૂમિકા એ સામાજિક દરજ્જાનું વર્તન લક્ષી પાસું કહેવાય દરજ્જો એટલે ને ભૂમિકા એક સિક્કાની બે બાજુ સ્થાન અને કાર્ય જેવું સ્થાન તેવું કાર્ય બેને અલગ કરી શકાય
અને એક સિક્કાની બે બાજુ જોઈને કહીએ છીએ કોઈ પણ તંત્ર પ્રથાના જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કે ધ્યેય પ્રાપ્તિ માટે દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડે છે દાખલા તરીકે આચાર્યે શાળાનું સંચાલન કરવું શિક્ષકે શિક્ષણ કાર્ય કરવું કારકુને વહીવટી કાર્ય અને વિદ્યાર્થી અભ્યાસ કરતા વ્યક્તિની ભૂમિકા ભજવવાની હોય આ પ્રમાણે આખી શિક્ષણ સંસ્થા પોતાનું ધ્યેય પ્રાપ્ત કરતી હોય છે ત્યારે દરેક સંકળાયેલ વ્યક્તિ પોતાના સ્થાન પ્રમાણે કાર્ય કરે અને સામાજિક ધોરણોનું પાલન કરે ત્યારે એક શિક્ષણ રચના છે એ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી શકે છે અને છેલ્લું છે એમાં સામાજિક ધોરણો તો સામાજિક રચના તંત્રને કાર્યાન્વિત કરવા માટે ના નિયમો નિયમ પ્રમાણે કાર્ય કરવું પડે મેં કીધું ને કે આપણા પાસે પિતા છે એ ગુજરાન ચલાવ પિતાની જવાબદારી છે કુટુંબનું ભરણ પોષણ કરવાનું પૈસા કમાવવા પડે પૈસા વિના ચાલે નહીં પણ એ પૈસા કમાવવા તો કેવી રીતે કમાવો મેં કીધું ચોરી કરવાની લૂંટફાટ કરવાની એ નહીં નિયમ પ્રમાણે પોતાનો કુશળતા મુજબ કાર્ય કરી અને આર્થિક ઉપાર્જન કરવાનું ધંધો વ્યવસાય વેપાર વાણિજ્ય જે કંઈ પણ તો એ એક સામાજિક ધોરણ જે સામાજિક ધોરણોનું પાલન ન થાય તો એના માટે શું છે કાનૂન વ્યવસ્થા છે બરાબર એ પ્રમાણે છે એટલે ધોરણો છે તે સમાજના નિયમો છે સામાજિક ધોરણોમાં રહી અને દરેકે કાર્ય કરવાનું રહે છે ધોરણો એ વ્યક્તિ અને જૂથ છે એને દરજ્જા ભૂમિકા ભજવી એનું માર્ગદર્શન પૂરું પાડે અમે શિક્ષક છે તો અમારી ભૂમિકા શું ઘરે જઈએ તો પછી ભૂમિકા શું આ આપણા ધોરણો છે કે ભાઈ અહીંયા આ પ્રમાણે વર્તન કરવાનું છે અહીંયા આ પ્રમાણે વર્તન કરવાનું છે હવે ધાર્મિક સ્થળે જઈએ તો આપણું વર્તન અલગ હોય લગ્ન પ્રસંગમાં જઈએ તો આપણું વર્તન અલગ હોય છે શિક્ષણ માટે જઈએ છીએ તો આપણું વર્તન અલગ હોય છે આ બધા વર્તન માટેના નિયમો હોય છે એની કોઈ બુકલેટ ન હોય કે ભાઈ અહીંયા આ પાલન કરવાનું અહીંયા આ નિયમ વાંચીને જવાનું આપણે ઓટોમેટિક શીખી સમાજમાં બરાબર જઈ અને સમાજ સાથે રહી અને આપણું સામાજિકરણ થાય સામાજિક ધોરણો જો ન હોય તો સામાજિક રચના તંત્રમાં અરાજકતા ફેલાય કુટુંબમાં કોઈ નિયમો ન હોય તો કુટુંબ છે એ વેરવિખેર થઈ જાય સ્કૂલમાં કોઈ નિયમ ન હોય તો સ્કૂલ છે તે પણ વેરવિખેર થઈ જાય દાખલા તરીકે શાળામાં શિક્ષક તરીકે પસંદગી પામવા માટે યોગ્ય લાયકાત જરૂરી અમે કે આવીને કે ચાલો અમારે ભણાવું એમ ના ચાલે એના માટે યોગ્ય લાયકાત જોઈએ અભ્યાસ જોઈએ સરકારે નક્કી કરેલા તે ચાલે આવી રીતે હોય છે કોઈ કંપની ચાલે તો કોઈ વ્યક્તિ છે તે કંપનીનો મેનેજર અને ખાલી 400-500 રૂપિયાનો રોજનદારી કરતો હોય પહેલાંનો 5000 રોજના હોય આના 500 તો એ કોના આધારે છે તો કે એણે નક્કી કરેલી અને નિયત લાયકાત છે લાયકાત પ્રમાણે મળે છે દરેક એવી જ રીતે શાળામાં પ્રવેશ મેળવવા માટે દાખલા તરીકે તમને છે તે 14 વર્ષ થાય એટલે 9મા ધોરણમાં તમે પ્રવેશ કરો પણ દરેક બાળક પ્રવેશ કરી શકે નહીં 1-8 ધોરણ પાસ એની પાસે માર્કશીટ હોય શરતી હોય એ જ વ્યક્તિ છે એ જ વિદ્યાર્થી કહેવાય અને એ જ શાળામાં 9મા ધોરણમાં પ્રવેશ મેળવી શકે બાકી ગામમાં રખડો તો કોઈ 14 વર્ષનો બાળક કે ભાઈ મારે 9મું ભણવું ડાયરેક્ટ તો એ ચાલે નહીં શા માટે તો કે ધોરણ પ્રમાણે એની પાસે લાયકાત છે નહીં પરીક્ષા અને અભ્યાસક્રમ લગતા ધોરણો ન હોય તો શિક્ષણના ધ્યેયને પણ પૂરું કરવામાં અવરોધ થાય છે હમણાં જ આપણે એકમ કસોટી લેવાની તો એના માટે આપણું પરિપત્ર બહાર પડ્યું કે ભાઈ બે વિષયની પરીક્ષા છે 11મા ધોરણમાં તો કે અંગ્રેજી કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા આર્ટ્સમાં તો કે મનોવિજ્ઞાન એના નક્કી કરેલા પાઠ બે બે ચેપ્ટર હતા એ બે ચેપ્ટર તૈયાર કરવાના આ બધું શું છે ધોરણ એ પ્રમાણે આ નિયમ પ્રમાણે પહેલી કસોટી હોય દાખલા તરીકે તમારે સમાસિક પરીક્ષા છે તો 50% કોર્સ પૂછે તો આ શું થઈ ધોરણો છે એવી રીતે સામાજિક રચનાના પણ ધોરણો છે દરેક વ્યવસ્થામાં કોઈ પણ રચના છે આ બધાના એક ચોક્કસ નિયમો હોય છે નિયમ વિના કોઈ પણ વ્યવસ્થા ટકી શકે નહીં એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા અને સામાજિક રચનાતંત્રના લક્ષણો જોયા ત્યાર પછી હું હવે સામાજિક રચનાતંત્રનું જે એજિલ મોડેલ છે ડાલ્ટન પાર્સન્સે આપેલું તેની ચર્ચા આપણે આગળના એપિસોડમાં કરશું
લેસન માં પણ આજે હું તમને આપી સા સામાજિક અર્થતંત્રની વ્યાખ્યા અને તેના લક્ષણો આવા